તો પાણી પડે ઘરમાં, એ તો એક અવળું ને એક સવળું એમ કુટુંબની અંદર પણ આ બે પ્રકૃતિ બતાવી તુલસીએ. રામજી એકદમ ઠંડા વાક્યો બોલી પરશુરામજીને એકદમ શાંત કરી દે. લક્ષ્મણજી ફરી વાર ગયા છે. લક્ષ્મણજી જ્યાં સામે આવ્યા ત્યાં પરશુરામજીએ કહ્યું, આ બાળકને મારી નજર સામેથી હટાવી લો. લક્ષ્મણજીને હસવું આવ્યું, મહારાજ મને ક્યાં હટાવશો, એના કરતા એક કામ કરો, મુંદહુ નયન, તમે આંખો બંધ કરી દો. મોટું સૂત્ર આપી દીધું લક્ષ્મણજીએ. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ રામને જોયા પછી બીજું શું જોવાનું બાકી છે કે તમે ચારે બાજુ જોયા કરો છો, આંખો બંધ કરી અંતર્મુખ હો જાઓ, તમે મહાત્મા છો, શસ્ત્ર છોડો. એ આંખ બંધ કરવાનું જયારે લક્ષ્મણજીએ કહ્યું છે, આખી સભા ત્રાસી ગઈ કે હવે આ લક્ષ્મણજી બહુ ન બોલે તો સારું, નહીતર આને મારી નાખશે. લક્ષ્મણજીને ફરી વાર મારવા દોડે છે પણ મારી શકતા નથી. પછી સ્વગત પરશુરામજી પોતે બોલવા લાગ્યા, આજ મારો સ્વભાવ કેમ ફરે, આ બાળક ઉપર મને દયા કેમ આવે, કરુણા કેમ આવે. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ તમારા હૃદયમાં દયા અને તમે આ મેળ નથી બેસતો. મહારાજ તમારા હૃદયમાં અત્યારે દયા હોય અને દયાની હાજરીમાં તમે જો આટલા બધા પાપતા હો તો મને એમ લાગે જયારે ક્રોધ ચડતો હશે ત્યારે તો સળગી જ જતા હશો ને. ફરી એક વાર લક્ષ્મણ તરફથી આહુતિ. ભગવાન રામજી સમજી ગયા કે હવે બાજી બગડી જશે. ઈશારો કર્યો લખન એક બાજુ. રામજી આવીને કહ્યું, બાપજી જે કઈ કરવું એ તમારી સામે કરો. બોલે નહીં રામ, બધો રોષ રામ ઉપર ઉતાર્યો. લક્ષ્મણ ની સામે કઈ ચાલ્યું નહીં એટલે રામ ઉપર કે આ તારા ભાઈને ચડાવનારો તું જ છે, તું બહારથી કાળો છે ને અંદરથી પણ કાળો છે, આમ સરળતાથી વાતો કરે છે ને તારા ભાઈને તું ચડાવે છે, ધનુષ્ય ભંગ કર્યો એનો તને ગર્વ આવ્યો લાગે છે, હે શિવદ્રોહી મારી સામે રણાંગણમાં ઉતર, યુદ્ધ નહીં કરે ત્યાં સુધી હું તને છોડીશ નહીં. રામજીએ કહ્યું, બાપજી અમારાથી તમારી સાથે યુદ્ધ કરાયું, કારણ કે તમારામાં અને અમારામાં ઘણી અસમાનતા, એક તો તમે મહાત્મા અમે ક્ષત્રિય, અમે વંદન કરવાને લાયક તમે આશીર્વાદ આપવાને લાયક. બાપજી મારું નામ કેવલ બે અક્ષરનું રામ અને તમારું નામ પરશુરામ, તમે તો મારા કરતા અક્ષરોમાં આગળ છો, તમારી સાથે યુદ્ધ કેમ થાય. તમને મારીએ તોય દુનિયા ટીકા કરે કે એક મહાત્માને માર્યો, અને તમારાથી હારીએ તોય ટીકા થાય. સબ પ્રકાર હમ તુમ સન હારે. બાપજી અમે દરેક રીતે તમારાથી હારી ગયેલા છીએ, જે નિર્ણય કરવો એ કરો. બાકી એક વસ્તુ હું આપને કહી દઉં પરશુરામજી, કે અમે રઘુવંશી છીએ, તાળ આવે તોય પાછી પાની ન કરીએ, આ તો તમારી જનોય અને તમારું તિલક અમને અટકાવે છે. અમે કાળનો મુકાબલો કરીએ મહારાજ, અને એકવાર મારી સામે જુઓ. આમ નિમંત્રણ આપ્યું પરશુરામજીને, અને ભગવાન રામજીએ ખભા ઉપરથી ઉપવસ્ત્ર હટાવ્યું અને છાતીની સામે જ્યાં પરશુરામજીએ જોયું તો રાઘવની છાતીમાં ભૃગુ ઋષિનું પગલું દેખાયું, જે કુળના પરશુરામજી વંશજ છે. બાપજી તમારા કુળના વડીલોએ અમારી છાતીમાં ચરણ પ્રહાર કર્યો તો અમે એની પૂજા કરી છે, અમારાથી ઋષિઓની સામે લડાઈ નહીં. એ જ્યાં ભૃગુલાંછન જોયું અને કાળનો મુકાબલો કરીએ આ શબ્દ સાંભળતા પરશુરામજીની બુદ્ધિના દ્વાર ખુલવા લાગ્યા. રામના મૃદુ અને ગૂઢ વચનો સાંભળતા પરશુરામજીની બુદ્ધિ ખુલવા લાગી છે, આંખમાં એકદમ કરુણા વ્યાપી ગઈ છે, ગાત્રો ઢીલા થવા લાગ્યા, રામમાં અસાધારણ તત્વના દર્શન થવા લાગ્યા. ઓ પણ કબૂલ કરતા નથી આ બ્રહ્મ છે. ખભામાંથી વિષ્ણુનું ધનુષ્ય કાઢ્યું, રામની સામે ધનુષ્ય લંબાવીને કહ્યું, રામ રમાપતિ કર ધનુ લેહું, રામ આ ધનુષ્યને ચડાવી આપો તો મને ખાતરી થઈ જાય બ્રહ્મનો અવતાર થઈ ચુક્યો. કે જ્યાં આમ ધનુષ્ય આમ આગળ કર્યું, રામજી લે નહીં એના પહેલા વિષ્ણુનું ધનુષ્ય એની મેળાએ રામના હાથમાં ચડી ગયું. રામે માનો પરશુરામજીને એમ કહ્યું કે બાપજી તમારી નજર સામે તમારા હાથનું ધનુષ એની મેળાએ મારા હાથમાં આવીને ચડી ગયું, એમ શંકરનું ધનુષ્ય મેં તોડ્યું નથી એની મેળાએ તૂટી ગયું. હું તો અકર્તા છું પ્રભુ, મારે કંઈ કરવું પડતું નથી. અથવા તો શિવ ધનુષ તૂટ્યું અને વિષ્ણુનું ધનુષ એની મેળાએ રામના હાથમાં જતું રહ્યું, એના બે કારણો. એક સંત કહે, એક તો વિષ્ણુ ભગવાનના ધનુષને એમ થયું કે પૂર્ણ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો, હવે એને શરણે જતું રહું એટલે ધનુષ રામ પાસે જતું રહ્યું. બીજું કારણ, વિષ્ણુના ધનુષ્ય વિચાર કર્યો કે શંકરનું ધનુષ બહુ અક્કડ રહેવા ગયું તો રામે એના ટુકડા કર્યા, હું એ અક્કડ રહીશ તો ક્યાંક મને તોડી નાખશે, સલામત રહેવું હોય તો રામની શરણાગતિ વધારે સારી એટલે ધનુષ્ય એની મેળાએ ચડી ગયું. દેત ચાપ આપુહી ચલી ગયું, પરશુરામ મન વિસ્મય ભયું. પરશુરામજીને આશ્ચર્ય થયું, ગાત્રો ઢીલા થયા, નેત્રો સજળ બની ગયા. રામ રૂપની ઝાંખી થતા પરશુરામજીના હાથ જે મારવા દોડ્યા હતા
એ હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. જય રઘુવંશ બનજ બન ભાનુ ગહન દનુજ કુલ દહન કૃષાનુ, જય સુર ધૈનુ વિપ્રહિતકારી, જય મદમોહ કોખ બ્રહ્મહારી. રામજી આપનો જય હો. લક્ષ્મણજી રામની બાજુમાં ઉભા છે. પરશુરામજી બંનેને વંદન કરીને ક્ષમા માગે. જ્યાં સુધી તત્વ ન સમજાયું ત્યાં સુધી વાતો કરી, પણ જ્યાં એ સાધારણ વ્યક્તિમાં અસાધારણ તેજ દેખાયું માફી માંગે છે. અર્જુનને ખબર નહોતી કે કૃષ્ણ પરમાત્મા છે. 11મા અધ્યાયમાં જયારે નિમંત્રણ આપ્યું કે પશ્ય મે પાર્થ રૂપાણી, અર્જુન મને જોઈ લે તું, અને જ્યાં વિરાટની ઝાંખી અર્જુને કરી છે આંખમાંથી અશ્રુ પડી ગયા. સખે ઇતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ, અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હે મહારાજ, મને તમારા મહિમાનો ખબર નહોતો, એટલા માટે મેં તમને ભોજનમાં શૈયામાં વિહારમાં તુકારા કર્યા હશે, મેં તમારી સાથે મશ્કરી કરી હશે. પણ અર્જુન કહે, હે ગોવિંદ, મને ખબર નહોતી આ બધું. અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. એમ પરશુરામજી કહે છે, અનુચિત કહેવું બહુત અજ્ઞાતા. રામજી, મેં અજ્ઞાનતાને આધીન તમને અનેક અનુચિત વાક્યો કહી દીધા. બંને ભાઈઓ, ક્ષમાના મંદિર મને ક્ષમા આપજો. ક્ષમા યાચના કરી છે. બાર વાર ભગવત ચરણારવિંદમાં વંદન કરી પોતાનું અવતાર કાર્ય, પોતાની કળાઓ પ્રભુના ચરણમાં સમર્પિત કરી. કે કહી જય 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 રઘુકુલ કે તું, રઘુપતિ ગયું બનહી તપ હે તું. પરશુરામ મહારાજ રામજીનો બાર બાર જય ઘોષ કરી વનની અંદર તપ કરવા માટે જતા રહ્યા. બધા જ વિઘ્નો દૂર થયા છે. જનકપુરમાં જય જયકાર થવા લાગ્યો છે. વિશ્વામિત્રજીના પગમાં વંદન કરી જનક મહારાજે કહ્યું, બાપજી આપના આશીર્વાદથી બધા જ વિઘ્નો હટી ગયા, હવે મને આદેશ આપો મારે શું કરવું. જનક ધનુષ્ય તૂટ્યું એટલે વિવાહ થઈ ચુક્યો, લગ્ન બાકી છે, હવે તમે તમારા વંશ વ્યવહાર પ્રમાણે કરો, ગામ શણગારો, મંડપ રોપો, લગ્ન મંડપ સજાવો, લગ્નપત્ર એક તૈયાર કરી પત્ર અયોધ્યા મોકલો, દશરથજીને નિમંત્રણ આપો, આખી અવધને લઈ જાન લઈને પધારે અને વેદ વિધિથી તમારી કન્યાનું દાન કરો. નિર્ણય લેવાયો છે. જનક મહારાજ વિશ્વામિત્રજીને ઉતારે પહોંચાડી સેવકોને સૂચના આપે છે. આખા નગરમાં શણગાર શરૂ થયો છે, મંડપની રચના શરૂ થઈ છે. દૂતોને બોલાવી પત્ર તૈયાર કરીને આપ્યો છે. આખી રામકથા પત્રમાં લખી છે. દૂતો પત્ર લઈને અયોધ્યા ગયા છે. જ્યારથી રામ અયોધ્યાથી ગયા છે ત્યારથી દશરથજીની દશા મણી વગરના સર્પ જેવી છે. રામ ગયા પછી પહેલી વાર સંદેશ આવ્યો છે. આટલા દિવસો રામ ક્યાં છે એ પણ ખબર નથી. વિશ્વામિત્ર લઈ ગયા છે, પછી આશ્રમમાં જ છે ક્યાંય બીજે જ, એ દશરથજીને માહિતી નથી. પહેલી વાર પત્ર આવ્યો. પુત્રના વિરહમાં દુખી એ અવધેશને જનકના દૂતોએ પત્ર આપ્યો. રાજવીએ પૂછ્યું, કોનો પત્ર છે? બોલે, તમારા રામનો પત્ર છે, રાઘવનો પત્ર છે. એમ સાંભળતા જ નેત્રમાંથી આંસુ વહી ગયા. રામ લખન કરબર ચીઠી. તુલસી કહે, પત્ર આમને હાથમાં રહી ગયો. રામની યાદ એટલી બધી ઉમડાઈ, 9 વર્ષને લગે. મહારાજ દશરથજીને આમ નિર્ણય ન થયો કે આ પત્રમાં શુભ સમાચાર હશે કે અશુભ સમાચાર હશે. આખો પત્ર વાંચ્યો છે, તાડકા વધતી લખાયેલું બધું. મારી સુબાહુનો પરાજય, વિશ્વામિત્રની યજ્ઞ રક્ષા, અહલ્યાનો ઉદ્ધાર, વિશ્વામિત્રનું જનકપુરમાં આગમન, જનકપુર આખું રૂપમાં મોહિત થયું, ધનુષ્ય ભંગ કર્યો, પરશુરામજી પરાજિત થઈને ગયા, આખું લખેલું છેલ્લે નિમંત્રણ, આપ જાન જોડીને પધારો. આ પુત્રની વીરતા અને પુત્રની આ મહાનતા વાંચતા વાંચતા દશરથજી ડોલવા લાગ્યા. ભરત અને શત્રુઘ્ન આવ્યા છે. પિતાજીને પૂછે, પિતાજી કોનો પત્ર છે? બોલે, બેટા રાઘવનો પત્ર છે. શું લખ્યું છે? કહે, વાંચ.
पत्र भरत ना हाथ में भरत जी हृदय लगाड़ी नाचवा लाग्या छे। आखी अयोध्या में वात व्यापी गई। भरत महाराज दशरथ जी दूतों ने पूछे छे, तमे मारा पुत्रों ने जनकपुर में बराबर जोया छे? अरे महाराज शू पूछो, सूर्य ने जोवा माटे दीप प्रगटावो पड़े? नहीं, तमे मने जल्दी बताओ, मारा पुत्र कुशल तो छे ना, तमे एने केम ओळख्या? दशरथ जी पूछे। जनकना दूतो कहे, महाराज बीजू अमारे कहीं कही शकाय एम नथी, पण एक ज कहीए के तमारा बन्ने पुत्रों ने जोया पछी हे महीपति अमने हवे बीजू कहीं देखातो नथी, ज्यां जोईए त्यां राम देखाय, अमने धन्य करी दीधा तमारा पुत्रो। आखा गाम मा वात व्यापी, राम नु लग्न थाय छे, लोको भेगा थया, दूतो ने पूछे, दूतो ने लोको पहरामणी आपवा लाग्या, कोई कई चीज आपे, कोई वस्तु आपे, आटला मंगल समाचार दूत लाया छे तो एने कई आपवुं जोईए। हजी दूतो ना पाड़े त्यां तो मोटो ढगलो थई गयो। दूतोए दशरथ जी ने कह्युं, महाराज आ पाछू लई लो, मारथी न लेवाय। दशरथ जीए कह्युं, आ प्रेमनी भेट छे, स्वीकारो। बोले, नहीं महाराज, अमारथी न लेवाय। केम? अमे कन्या पक्षना छीए महाराज, अमारे कन्या अयोध्या में आपवानी छे, अमारी सीता, अमारा थी बने एटलू अपाय, अमारा थी अहीं थी कहीं लेवाय नहीं। आ भारतीय संस्कृति नो विचार सांभळी बधा चुप थई गया, बधी वस्तु पाछी लई ली। आ देशनी परंपरा, अमारे अपाय लेवाय नहीं। तुलसीदास जीए तो नथी लख्यू, बाकी एवी कथा मळे छे के जनक राजाए सीताजी ने परणाव्या अने पछी वळाव्या त्यारे हाथीओ मोकलेला करियावरमां। ये हाथीओ अयोध्या गया पछी हाथीओ अयोध्या नो खोराक खाता नथी, एवी कथा छे। हाथी में थोड़ी समझ होय छे। जनकपुर ना हाथीओ ने एम थाय छे के अमारी दीकरी अहींया छे, अमारा थी दीकरी ना घर नु खवाई नहीं। आ देश में पशुओ संस्कृति पाळता था अने मानस भूलतो जाय। एम कहवाय छे के जनक राजा ने खबर आपवामां आव्या के तमारा हाथीओ एनो खोराक खाता नथी। जनकजीए कहेवडाव्युं, ए कन्याना प्रदेशनुं नहीं खाय, एटला माटे ए हाथीओ ज्यां सुधी जीवशे त्यां सुधी एनो खोराक जनकपुरथी मोकलवामां आवशे। ई जनकपुरनो खोराक आवे अने हाथीओ खाय। पशुओमां आटली ईमानदारी रही। गोस्वामीजी वर्णन करे छे, आखी अयोध्या शणगारवामां आवे छे। महाराज दूतो ने उतारो आपी वशिष्ठ बापजी ने प्रणाम करे, बापजी रामना लग्न थाय छे, अमे धन्य बनी गया। दशरथ जी ने वशिष्ठ जी ए कह्यु, महाराज एमां नवाई नथी। शू? के नदी ने समुद्र कोई दिवस निमंत्रण नथी आपतो, समुद्र नी पासे नदीओ एनी मिलाई जाय। एम तमारा जेवा पुण्य श्लोक महाराज ने आवा दिव्य समाचार मळे एमां शू नवाई? नगर शणगारो, धामधूमथी काले रामनी बारात सजाओ, आखू गाम शणगाराय छे। पत्र लईने राजभवन में गया, राणीओ राजवी ने घेरी पड़ी, एक बीजा राणी एक बीजी ना हाथ में पत्र लई पुत्र मिलन नो आनंद अनुभवे छे। रात्रि भर तैयारी चाली छे, अनेक हाथी घोड़ा रथ तैयार थया छे। आ तो राज्य कुटुंब नु लग्न, राज्य नु लग्न, एनी रीते बधी तैयारी थई। सवारे महाराज दशरथ जी राजकुमारो नी साथे पुत्र ने परणाववा माटे प्रस्थान करवा माटे तैयार थया। राणियों ये विदाय आपी। अमारे संतो एम कहे छे, दशरथ जी ने विदाय आपती वक्ते कौशल्या जी नी आंख में आंसू हता, एकदम आंसू ने लूची लीधा। राजवीए कहू, देवी मंगल प्रसंग छे। हाँ प्रभु, हूँ समझू छू मंगल प्रसंगे आंसू शोभे नहीं, पण भगवान ने एक प्रार्थना करवा उभी छू। शू? के आपणा कुळना नियम प्रमाणे पुत्रना लग्नमां माताओथी अवातुं नथी, એટલે અમારાથી જાનમાં નહીં અવાય, પણ ભગવાન એક વિનંતી, રામના લગ્ન થઈ જાય ને પછી જનકપુર બહુ રોકાશો નહીં, જલ્દી અયોધ્યા આવજો। મહારાજ રામના દર્શન કરે ઘણા દિવસો થઈ ગયા, હવે ચેન પડતું નથી। પુત્રના દર્શનની એક ભાવના જાગતા નયન બરસ ગઈ। રાણીઓને શાંત કર્યા છે, અમે જેમ બને એમ જલ્દી આવીશું। હા, બંને પુત્રોને કહેજો તારી માતાઓએ આશીર્વાદ કહ્યા છે, ધામધૂમથી પરણાવીને જલ્દી અવધ પાછા આવો। રાણીઓને શાંત કરી અવદેશ ગામની બહાર પહોંચ્યા છે। ભરત શત્રુઘ્ન યુવાનોની સાથે અશ્વ ઉપર આરૂઢ થઈ વાજિંત્રોની સાથે તાલબદ્ધ અશ્વોને ખેલાવી રહ્યા છે। હજારો માણસો જાનમાં જઈ રહ્યા છે, શું વર્ણન કરું? વશિષ્ઠાદિ સંતો પધાર્યા, પૂજા કરી, મુખ્ય રથમાં બાપજીને બેસાડ્યા અને બાપજીએ સૂચના આપી, શંખનાદ કરી, દશરથજી રથમાં વિરાજિત થયા અને જ્યાં જાન પ્રસ્થાન કરે દુનિયાના તમામ શુકનો દશરથજીની સામે આવ્યા। શુકનો એ નિર્ણય કરેલો
કે મંગલ ભવનના પિતાને શુકન આપી આપણે ધન્ય બની જઈએ. ગાય વાછરડાને દૂધ પીવડાવતી સામે મળી. મરગલાવનું ટોળું રસ્તામાં આડું ઉતર્યું. નકુળના નોળિયાના દર્શન થવા લાગ્યા. સુંદર વૃક્ષ ઉપર શામા નામનું પંખી બોલવા લાગ્યું. બ્રાહ્મણો વેદના પુસ્તક લઈને સામે મળવા લાગ્યા. દહીંના માટલા ભરીને મહિલાઓ સામે મળવા લાગી. પાણી ભરી સુહાગણ નારી સામે મળવા લાગી. જગતના જેટલા સારા શુકનો એ બધા એક સાથે સામે આવ્યા છે. માછલી સામે મળી. રામાયણમાં જે લખ્યા છે એ પ્રમાણે શુકન થાય ને તો બહુ સારી નિશાની કહેવાય. ઘરેથી બહાર નીકળી અને ગાય મળે, પાણી ભરીને કોઈ મહિલા મળે, દહીં મળે, માછલી મળે, વેદ લઈને બ્રાહ્મણ મળે, તો આ બધી સારી નિશાની. પણ આ બધું આકસ્મિક હોવું જોઈએ. આપણે જો ઊભું કરીએ છીએ એ ન ચાલે. ઊભું કરેલું ક્યાં સુધી ઊભું રહે? થોડા સમયમાં પડી જાય. ઘણા તો નહીં, ગલીમાં ગાય ફરતી હોય તો એમ કહે, ભાઈ પેલી ગાયને લાકડી મારીને જરા આ બાજુ કાઢો. આ શુકન છે કે ગાયને તારા અપશુકન છે? અને હું તો એટલું જ કહું છું માનસના આધારે કે આપણને શુકન મળે કે ન મળે એની ચિંતા ન કરો, પણ જીવન એવું બનાવો કે આપણા કોઈને અપશુકન ન થાય. આપણને શુકન મળે કે ન મળે કોઈ વસ્તુ, હા, પણ જીવન કંઈક એવું નિર્માણ થવું જોઈએ કે આપણા કોઈને અપશુકન ન થાય. આ તો બ્રહ્મના પિતા જ તમામ શુકનોને સ્વીકારતા આગળ વધે છે. જનક રાજાએ રસ્તામાં ઉતારા કરેલા, નદીઓ ઉપર સેતુ બંધાવી આપેલા. આમ વચ્ચે ઉતારા કરતા કરતા દશરથજીનો સમાજ શુભ દિવસે જનકપુર પહોંચે. કાફી ગીર્દી છે. જનકપુરનું ઐશ્વર્ય આજ વર્ણવી શકાય એમ નથી. મહારાજ જનકજી દશરથજીનો સત્કાર કરવા આવ્યા છે. દબદબાપૂર્ણ દ્રશ્ય છે. અને વશિષ્ઠાદિ સંતોને પ્રણામ કરી મિથિલાપતિ જનક જ્યારે દશરથજીને ભેટ્યા ત્યારે તુલસીએ કલમ મૂકી દીધી કે આ બંનેને ઉપમા શું આપું, એક બ્રહ્મનો પિતા, એક આદ્ય શક્તિનો પિતા. સમાન વેવાયો આજે અમે જોયા એમ બધાને લાગ્યું છે. એકબીજા માણસો એકબીજાને બાથમાં લઈને ભેટવા લાગ્યા છે. પ્રેમનો સિંધુ ઉભરાયો. ભવ્ય સ્વાગત થયું. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. દિવ્ય રાજમહેલમાં દશરથજીને ઉતારો આપ્યો. વશિષ્ઠજીની સાથે બાકીના બધા માણસોને યોગ્યતા પ્રમાણે ઉતારા અપાયા છે. સીતાજીને ખ્યાલ આવ્યો કે દશરથ મહારાજ આવી ચૂક્યા, મારા પિતાએ બધી વ્યવસ્થા તો કરી છે, પણ કદાચ કોઈ વ્યવસ્થામાં ખામી લાગે તો મારા પિતાજીનું ઓછું દેખાશે, દીકરીનો સ્વભાવ. એટલે સીતાજીએ રિદ્ધિ સિદ્ધિને બોલાવીને હુકમ કર્યો કે આ જનકપુરમાં એટલું ઐશ્વર્ય ખડકી દો કે મારા પિતાજીને ઓછું ન દેખાય. ગમે તેવી દીકરી હશે, કન્યા પુત્રીનો એ સ્વભાવ છે, મારા પિતાની નાનપ ન દેખાય. સીતા પણ અંતે એક પુત્રી છે. રામ સિવાય આ ઐશ્વર્યનો મર્મ કોઈ જાણી શક્યો નહીં. અહીં વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ દશરથજીની પાસે ગયા. બાપજીના ચરણમાં વંદન કરી ભરત શત્રુઘ્નને ભેટી રામ લક્ષ્મણ જ્યારે પિતાજીને પગે લાગ્યા ત્યારે દશરથજીના નેત્રમાં આંસુ આવી ગયા છે. બંને ભાઈઓને હૃદયે ચાંપ્યા છે. દશરથજી રામની સામે જોઈ રહ્યા છે. આ પુત્રએ શિવ ધનુષ્ય કેમ તોડ્યું છે? આ પુત્રના પ્રભાવથી પરશુરામ જેવા ક્ષત્રિયોના કાળ કેમ પરાજિત થયા છે? દશરથજીના હૃદયમાં કે આનંદ સમાતો નથી. કુશળ ખબર પૂછ્યા છે. તુલસીદાસજી લખતા નથી, અમારે સંતો કહે રામજી ચારે બાજુ જોવા લાગ્યા. દશરથજીએ પૂછ્યું, રાઘવ બેટે કોને શોધે છે? બોલે, પિતાજી બધા દેખાય છે પણ અમારી માં નથી દેખાતી. રામજીને માતાનું સ્મરણ થયું છે. બેટા, આપણા કુળમાં એવો નિયમ છે, પુત્રના લગ્નમાં માતાઓ નથી આવતી. રામજીને ગમ્યું નહીં, માતાનું સ્મરણ થયું છે. લગ્નની તિથિ નક્કી નથી થઈ, જાન એમનેમ આવી ગઈ છે. અને જનકપુરના લોકો એમ જ ઈચ્છે છે કે જેમ બને એમ લગ્નની તિથિ ખૂબ મોડી આવે, જેથી કરીને આ લોકો વધારે રોકાય. રોજ મહેમાન ગતિ, રોજ નવું નવું આતિથ્ય. આમ ઘણા દિવસો વીતે છે. બ્રહ્માજીએ સીતાજી અને રામના લગ્નનો દિવસ નક્કી કરી લગ્ન પત્ર નારદને આપ્યો. નારદજી જનકપુર આવી શતાનંદને પત્ર આપે છે અને શતાનંદજીએ જનકને વાત કરી કે મહારાજ લગ્નનો દિવસ નક્કી થયો. આખા ગામમાં સમાચાર ફેલાયા. તુલસી કી ચોપાઈ મંગલ મૂલક લગન દિન આવા, મંગલ મૂલ લગન મંગલ મૂલ લગન દિન આવા.
હિમ ઋતુ અગહન માસ સુહાવા માક્ષર શુદ્ધ પંચમી રામજીના લગ્નનો દિવસ માસાનામ માઘ શીર્ષોહમ પવિત્ર માસનું જે પ્રભુની વિભૂતિ છે એની શુક્લ પંચમીના દિવસે ગોરજ જયારે ઉડતી હોય એ સમયે રામનો વરઘોડો લઈ જવાનો નિર્ણય આવ્યો છે. આખા ગામમાં લોકો ચર્ચા કરવા લાગ્યા, અમારી સીતાના લગ્નમાં જ્યોતિષી વિધાતા બન્યો છે. વરઘોડાની તડામાર તૈયારી શરૂ થઈ છે, વાહનો શણગારાયા છે, ઘોડાઓ તૈયાર થયા છે, રામજીનો અદભુત શ્રંગાર દુલ્હે રામ શણગારાયા છે. તુલસીદાસજી કહે, રામજી જે ઘોડા ઉપર વરઘોડામાં બેસવાના હતા એ ઘોડો જાણે કામદેવ રૂપ ધારણ કરીને આવ્યો. જાનુ બાજી બે શબનાઈ મનસી જ રામ ગીત અતિશો ગીત. રામના માટે પોતાની વાઈ, પોતાનું બાળ, પોતાના રૂપથી સમગ્ર જગતને મોહિત કરનારો કામદેવ જાણે ઘોડાનું રૂપ લઈને આવ્યો છે. ભગવાન રામજી વરરાજા તરીકે અશ્વ ઉપર આરૂઢ થયા છે. તુલસી સાહિત્યમાં વર્ણન મળ્યું છે કે આ વખતે લક્ષ્મણજીને ચિંતા થવા લાગી છે. ચહેરા ઉપર ચિંતાના ભાવ જોતા વિશ્વામિત્રજીએ લક્ષ્મણને પૂછ્યું છે, લક્ષ્મણ વરઘોડાના સમયે ચિંતા કેમ? બોલે, બાપજી આજ ભગવાન રામને વરરાજાનો શણગાર થયો છે ત્યારે રામજી આટલા સુંદર દેખાય છે કે મને બીક લાગે છે કોઈની નજર ન લાગે તો. દુખી થાય છે લક્ષ્મણજી, પરમાત્માને કોઈની નજર ન લાગે તો. બહુત પ્રેમ હે ના પ્રભુ કે પ્રતિ. ત્રણેય ભાઈઓ પણ અશ્વ ઉપર આરૂઢ થયા છે. આકાશમાં એ વાજિંત્રો વાગે, ધરતી ઉપર પણ વાજિંત્રો વાગે, અને એ વરઘોડાની રોનક કેવી હશે કેમ વર્ણવું.